પહેલાં એ વાત કરી દઉં કે વિચાર એવો હતો કે જામનગરથી અંદર આજ દિવસ સુધી આખા ગુજરાતની અંદર બધા લોકો ઓફરોડિંગ બાઇક્સ લઈને જતા હોય છે, પણ અમારો વિચાર એવો હતો કે સુપર બાઇક્સ લઈ અને ગુજરાતનું પહેલું સુપર બાઇક લઈ અને લેહ લદ્દાખની આખી પૂરી સર્કિટ કરવી. અમે લોકોએ પ્લાન કર્યો હતો, આઈ થિંક લાસ્ટ મંથમાં જો ડિસાઇડ કર્યું હતું. અમારે પહેલાં પ્લાનિંગ એવું હતું કે અમારે જૂન જુલાઈની અંદર જવું હતું, પણ ત્યારે કોવિડના કારણે બધા રસ્તા બંધ હતા અને ઘણું બધી તકલીફ વધારે હતી એ સમયની અંદર. એટલે ફાઇનલી અમે લાસ્ટ મંથની અંદર પ્રિપેરેશન કરીને આ 10 તારીખે જે 10 ઓક્ટોબરે અમે આઈ થિંક નીકળી ગયા હતા અને 27 તારીખે અમે લોકો પાછા આવ્યા છીએ. અને ટોટલ અમે લોકો 7 રાઇડર્સ હતા, જેમાંથી જામનગરથી હું એકલો, રાજકોટથી 2 હતા, ઉદયપુરથી 1 હતા, પ્લસ દિલ્હીથી 2 હતા અને ચંડીગઢથી 1 હતા. ટોટલ એવી રીતના અમે 7 લોકોએ આખું સર્કિટ પૂરું કર્યું છે. રસ્તામાં શું તકલીફ પડી, ખાસ કરીને લેન્ડસ્લાઇડ કે સુપર બાઇક લઈને જવામાં? સુપર બાઇક્સની અંદર લઈ જવામાં તકલીફ તો એ પડી છે કે આ સુપર બાઇક્સ હાઈવે ઉપર હું આરામથી 100 કિલોમીટર્સ 45 મિનિટ્સની અંદર કાપી લઉં છું, પણ ત્યાં અમારે તકલીફ એવી હતી કે એક તો ત્યાં હાઈ અલ્ટિટ્યૂડ બહુ વધારે છે, 16,900 ફૂટની હાઇટ છે, એ ઉપરાંત ત્યાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ત્યાં મોઇશ્ચર જરાય છે નહીં અને એકદમ સૂકી હવા હોય છે ત્યાં, જેના કારણે બ્રીથિંગમાં તમને બહુ તકલીફ પડે છે. અને પ્લસ જે હાયાબુસા લઈને જવું એ એક અમારા માટે બહુ મોટો ટાસ્ક હતો. સરચુથી પહેલાં જ્યારે અમારો પ્લાનિંગ એવું હતું કે જીસ્પાથી અમે સવારે 9 વાગે નીકળીએ અને પાંગ સુધી અમે કવર એક જ દિવસમાં કરી લઈએ, પણ સરચુની 30 કિલોમીટર પહેલાં લેન્ડસ્લાઇડના કારણે અમે લોકો 5 કલાક ફસાઈ ગયા. અને જ્યાં હાઈ અલ્ટિટ્યૂડ જે બારાલાચલા અને ઝિંગઝિંગ બારની વચ્ચેનો જે રસ્તો હતો ત્યાં અમે લોકોને ઘણી મુશ્કેલી પડી અને અમે ઘણી રીતે ફસાઈ ગયા હતા. એ ઉપરાંત હાઈ અલ્ટિટ્યૂડના કારણે અમે લોકો સરચુ બેઝ કેમ્પ સુધી જ પહોંચી શક્યા. અને સરચુ ગામમાં એવો આ વર્ષે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોઈ પણ રાઇડર્સને કે કોઈ પણને આ વર્ષે એ લોકોની કોમ્યુનિટીને નક્કી કરેલું હતું કે આ વર્ષે કોઈને ત્યાં સરચુમાં સ્ટે આપવામાં ન આવે. સાંજના 6:30 વાગ્યા બાદ અમને ફાઇનલી BRO ના બેઝ કેમ્પની અંદર અમને રોકાવાનો ચાન્સ મળી ગયો. તેમના કેપ્ટનને અમારી બહુ હેલ્પ કરી. ત્યારે આઈ થિંક ટેમ્પરેચર હતું સાંજના -2 કે -3 ટેમ્પરેચર હતું અને રાત્રે 3 વાગ્યા સુધીમાં સરચુની અંદર ટેમ્પરેચર -16 ડિગ્રી હતું. એ રાતની અંદર આઈ થિંક હું એવું કહી શકું કે કદાચ ભગવાન યાદ આવી જાય, પણ જેવી રીતના અમે બધા એકબીજા સાથે 7 જણા એકબીજાને મોટિવેટ કરી અને બસ આજની રાત કેમ કાઢવી અને ફટાફટ અહીંયાથી કઈ રીતે આગળ પાંગ સુધી પહોંચવું. અમે આખી રાત સૂતા નથી, આખી રાત જાગ્યા જ છીએ અને કોઈ જમવાનું તો બિલકુલ પાણી પણ પીધું નથી. એ રાતમાં થોડીક અમને વધારે બહુ તકલીફ પડી હતી. ટોટલ કેટલા કિલોમીટરની તમારી જર્ની થઈ જામનગરથી જામનગર? અરાઉન્ડ મેં 17 દિવસની અંદર 5,380 કિલોમીટર ટ્રાવેલ કર્યું ટોટલ. નેક્સ્ટ તમારી શું કઈ આયોજન છે કે ક્યાં સુધી કઈ નવો રેકોર્ડ બનાવવાનો કે શું પ્લાનિંગ છે? હા, હજી આવતા વર્ષે એકચ્યુઅલીમાં એવું છે કે હાયાબુસા લઈને ઇન્ડિયાની અંદર ઘણા બધા એવા રાઇડર્સ છે કે જે લોકો ટ્રાવેલ કરી રહ્યા છે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર અને આઉટ ઓફ ઇન્ડિયાની અંદર પણ. મારું નેક્સ્ટ યરનું પ્લાનિંગ અત્યારે એવું છે કે હું નેપાળ અને ભૂતાન અને સિક્કિમ આ 3 દેશ કદાચ હું નેપાળ ભૂતાન એ હું નેક્સ્ટ યર 2021ની અંદર એપ્રિલ કે મે મહિનાની અંદર પ્લાનિંગ કરી રહ્યો છું. અને એની સાથે મારી સાથે લગભગ આઈ થિંક 12 કે 13 રાઇડર્સ એવા છે જે લોકો મારી સાથે જોડાવા માટે ઈચ્છુક છે. એક મારી ઈચ્છા એવી છે કે હજી સુધી જામનગર અને રાજકોટ ઓલરેડી એક ગ્રુપ તો છે બાઇકર્સનું, પણ મારે એક રાઇડર્સ કોમ્યુનિટી માટે એક સરસ ગ્રુપ બનાવવું છે કે જેની અંદર હાઇપર સુપર બાઇક્સ હોય, હાઇપર જેની પાસે મશીન્સ હોય એ અને અમારા ગ્રુપમાં જોઈન થઈ શકે છે. એના માટે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર હું લિંક શેર કરીશ, એની અંદર આપ જોડાવા હું તમને રિક્વેસ્ટ કરું છું કે જેમની પાસે પણ રાઇડર છે અને જે લોકો ટ્રાવેલ કરે છે. એકચ્યુઅલીમાં અત્યાર સુધીમાં બધા સોલો રાઇડ કરતા હોય છે, કોઈ બીજા ગ્રુપ સાથે કરતા હોય છે, પણ મારી ઈચ્છા એવી છે કે આપણે સૌરાષ્ટ્રનું કોઈ એક સારું ગ્રુપ બનાવીએ જે પ્રોફેશનલ રાઇડિંગ કરતા હોય એ લોકોને. મારી ઈચ્છા છે કે હું એક સરસ એક ગ્રુપ બનાવી અને આ ગ્રુપને હું આગળ સુધી ઇન્ડિયા લેવલ સુધી લઈ જઈ શકું. આ બધા વિડીયોઝ તમને જે મને શું શું મુશ્કેલીઓ પડી છે, મેં રસ્તામાં કેટલા કેટલા પ્રોબ્લેમ ફેસ કર્યા છે, વધુ ડિટેલમાં તમારે જો જાણવું હોય, તમારે જોવા હોય વિડીયોઝ, તો અમારી પોતાની ચેનલ છે સોઢાજી કરીને, સોઢાજી ધ બુઝા રાઇડર, પણ આપ સોઢાજી સિમ્પલ સોઢાજી ટાઈપ કરશો તો યુટ્યુબની અંદર મારી ચેનલ આવી જશે. તો જો આખી સિરીઝ તમારે જોવી હોય તો યુટ્યુબ ઉપર આપ જરૂર જોઈ શકો છો. ઓકે,